આજના સ્પેશિયલ ગેસ્ટ આપણી પાસે અમદાવાદના બહુ જાણીતા કલાકાર અને જેમની સાથે મેં ઘણી વખત પરફોર્મ કર્યું છે અને બહુ મજા આવ્યો અને મતલબ એમની ઉંમર મેં પૂછી નથી કારણ કે તમે જોઈ લેજો અને પછી તમે કોમેન્ટમાં પૂછી લેજો એમની ઉંમર

ગલબુક લઈને ભજી મૂક્યું એમ મને એવી બહુ આદત તે રીતે મારા પપ્પા મને આવીને એકવાર કહે કે અમારા જમાનામાં તો 12મો પાસ અને નાપાસ એમ બે જ પ્રકારના પરિણામ આવતા મેં કીધું આ વખતે તો માર્કેટમાં નવ નીકળ્યો પપ્પા 12મો બાયપાસ પણ વાત મારા ભણવાની કરું તો ટીચર એકવાર ક્લાસમાં સમજાવી રહ્યા હતા કે ન્યૂટન્ટે બગીચામાં વૃક્ષ નીચે બેસીને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો તો બીજા બધા વિદ્યાર્થી કઈ બોલે એની પહેલાં મેં વચ્ચે ભજ્યું હતું કે સારું ટીચર તો પણ આ બધા કરતા બગીચામાં બેસાડો ને અમે પણ કંઈક ના કંઈક તો શોધી જ લેશું પછી તો ટીચર મારા ઉપર બહુ ગુસ્સે થયા અને છૂટવાનો ટાઈમ હતો તો મારા મમ્મી પણ આવેલા અને બાજુમાં જ ઊભા હતા તો ટીચર મને ગુસ્સામાં આવીને કીધું કે તું બહુ તોફાન કરવા લાગ્યો છે જો હું તારી એક દિવસ માટે મમ્મી હોત તો હું તને સીધો કરી દે તો મમ્મી કઈ બોલ્યા ની પહેલા મેં વચ્ચે ભજ્યું હતું કે સારું ટીચર કાલે મારા પપ્પાને પૂછી જોઈશ ટીચર 10 દિવસથી રજા પર છે પણ વાત મારા મમ્મી પપ્પાની કરું તો એક દિવસ મારા મમ્મી મારા પપ્પાને કહે કે બાજુવાળાને જોયા દર રવિવારે એની પત્નીને બહાર ફરવા લઈ જાય તો અમે લઈ ગયા કોઈ દિવસ તો મારા પપ્પા કે પણ મેં તો બે ત્રણ વાર કીધુંય ખરું એકવાર તો બાઈક લઈને ઘરના નાકે 10 15 મિનિટ ડૂભો તો પણ એ આવા તૈયાર જ ના હોય તેમાં મારો શું વાકવાલી પછી તો મારા મમ્મી પપ્પા બહુ ગુસ્સે થયા અને મારા મમ્મી મારા પપ્પાને કે કે ચારું હવે ઊભા થાવ ચા નાસ્તો બનાવા જાઓ તો પપ્પા ઊભા થઈને સીધા બહાર જવા લાગ્યા મમ્મી કે કેમ ક્યાં જઈ રહ્યા છો પપ્પા કે વકીલ જોડે તારાથી તલાક લેવા થોડીવાર પછી પપ્પા પાછા આવતા રહ્યા અને પપ્પા ચા બનાવવા લાગ્યા મમ્મી કે કેમ શું થયું પપ્પા કે કાઈ નઈ વકીલ સાહેબ પોતું મારી રહ્યા હતા મે કીધું સારું થયું પપ્પા વકીલ સાહેબ ના ઘરે ગયા નકર જજ સાહેબ ના ઘરે ગયા તો એ તો વાસણ ઘસતા હોત નઈ એના પછી મારા પપ્પાને ખાવાનું બનાવવાનું હતું તો મારા પપ્પા બહુ ઉદાસ બેઠા હતા મે કીધું કેમ પપ્પા આટલા ઉદાસ

પણ નજરા દાખલા તો જોયેલા ને યાર પપ્પા ખાવાનું બનાવીને નાવા ગયા તો મમ્મીએ પપ્પાનો ફોન ચેક કર્યો કોન્ટેક્ટ લિસ્ટમાં એક નામ સેવ હતું કોરોના મમ્મી એમાં ફોન લગાવ્યો સાલુ રીંગ રસોડામાં વાગી પપ્પા હજી સુધી ક્વોરન્ટાઈન છે પછી તો મારા પપ્પાને બહુ ગુસ્સો આવ્યો અને મારા પપ્પાએ મારા નાનાને મેસેજ કર્યો કે યોર પ્રોડક્ટ ઇઝ નોટ મેચિંગ માય રિક્વામેન્ટ તમારા નાના બહુ પાક્કા એમના સામો જવાબ આપ્યો કે વોરંટી એક્સપાયડ મેન્યુફેક્ચર નોટ રિસ્પોન્સિબલ તમારા પપ્પાએ મારા નાનીને ફોન કર્યો કે તમારી છોકરીમાં એક પણ સારો ગુણ નથી તમારા નાનીએ કીધું કે હા બેટા ખબર છે એટલે તો સારો વર ના મળ્યો પછી મારા પપ્પાએ અમારામાં બાળ લગ્ન પ્રથા તો મારા પપ્પાએ મને કીધું કે તારે છોકરી જોવા જવાનું છે મેં કીધું સારું પપ્પા અને મારા પપ્પાએ કીધું કે જો તારા સાસરિયા વાળા તને બાઇક દે તો તું ગાડી માંગજે કુલર દે તો તું એસી માંગજે અને જો એ લોકો તને ઘર દે તો તું બંગલો માંગજે મે કીધું સારું પપ્પા અને જો એ લોકો છોકરી જ દઈ દે તેની માને માંગી લઉં ને પપ્પા ખુશીના મારે બેહોશ થઈ ગયા પણ હમણાં મારા પપ્પા નવરાત્રિમાં દસે દસ આંગળીઓમાં દસ વીટી પહેરીને ફરતા હતા તો રાત્રે મોડે જતા હતા તો એક પોલીસવાળાએ ઊભા રાખીને કીધું કે કેમ ભાઈ આટલું સોનું પહેરીને ફરે છે તો મારા પપ્પાએ કીધું સાહેબ આ નાની આંગળીમાં નાની વીટી રહી એ સગાઈની છે અને બીજી બાકી નવ એ એનાથી થયેલા ઉપદ્રવોને શાંત કરવાની છે પછી મારા પપ્પા એક સાધુ પાસે ગયા અને મારા પપ્પાએ સાધુને કીધું કે બાબા કોઈ એવું લોકેટ આપો કે હું મારી પત્નીને કાબુમાં કરી શકું તો બાબા ચીપ્યો લઈને પાછળ દોડ્યા અને એમને કીધું કે સાલે હરામખોર અમારે પાસે એસા તાવીજ જોતા તો હમ ક્યાં સાધુ બનતે પણ યાર મારા તો મિત્રો એવી નોટ મારા બે મિત્ર બબુ અને તુષાર તો અમે ત્રણેય ભેગા થયેલા તો મેં કીધું કે છેલ્લા અઠવાડિયામાં ત્રણેય જોડે થયેલી એક એક ઘટના બોલો તો અમે તુષારથી ચાલુ કર્યું તો તુષાર કે હું હમણાં થર્ટી એ સાયકલ લઈને રોડ ઉપર જતો તો તમને ની નોટ મળી અને એમાં લખ્યું હતું આઈ લવ યુ અરે મેં કીધું વાહ વાહ પછી તો તું કે તારા ભાઈએ આઈ લવ યુ ટુ લખી નોટ ત્યાં ત્યાં જ મૂકી દીધી પછી વારો આવ્યો બબુનો તો બબુ કેમ મેં તો યાર મારું ફ્યુચર પ્લાન કરી લીધું છે અમે મેં કીધું વાવા શું છે તારું ફ્યુચર તો કે હું મારા ફ્યુચરમાં બે લગ્ન કરીશ મેં કીધું કેમ તો કે પહેલી પત્ની મારે તો બીજી પત્ની બચાવે ને એટલે મેં એને સલાહ આપી પણ ભઈ આવું ના કરતો નહીં તો પહેલી પત્ની પકડશે ને બીજી પત્ની મારશે પણ અમારે તો સોસાયટીમાં એવી નોટ અઘરી સોસાયટીમાં એક ફેરીઓ બૂમ પાડતો હતો

તેનું મહેલ દિલા મેને પૂછ્યું કેમ ભાઈ ક્યાં જીદા તો કે પ્રધાનમંત્રી પણ અમારે સોસાયટીમાં એક માસી એ એક દિવસ હાથ ઊંચો લઈ લઈને ફરતા હતા તો એમને મેં એમને પૂછ્યું કે કેમ માસી આમ હાથ ઊંચો લઈ લઈને ફરો છો તો કે આ વેક્સિન લીધી ને એટલે

મારા પપ્પા મને કે હું બી કંઈક તાર જોડે બોલીશ મેં કીધું રહેવા દો ને પપ્પા ના કે હું તો કંઈક બોલીશ જ તો પપ્પા મા એક લઈને સ્ટેજ ઉપર ચડી ગયા અને પપ્પાએ કીધું કે મિત્રો આજે હું કવિતા કહેવાનું છું કે ડરતો જ રહ્યો ડરતો જ રહ્યો આખું જીવન ડરતો જ રહ્યો નાનો હતો ત્યારે મા બાપથી મોટો થયો સ્કૂલમાં ગયો તો શિક્ષકથી ગયો તો બોસથી ને હવે જતી ડરતો જ રહ્યો ડરતો જ તો ઓડિયન્સમાંથી એક જણો ગડગડો થઈ ગયો અને એને ઊભા થઈને ગડગડી અવાજમાં કીધું કે કાકા તમે પત્નીનું નામ લેવાનું ભૂલી ગયા પણ સાહેબ મારા પપ્પાએ જવાબ આપ્યો મારા પપ્પાએ તરત જ જવાબ આપ્યો કે ડર ના લીધે ના લીધું પાછળ જ બેઠી છે થેન્ક યુ સો મચ મારું નામ છે દેવ ચૌહાણ ઓકે તો થેન્ક યુ વેરી મચ ધેટ વોઝ ફર્સ્ટ ફ્રાઈડે વિથ કેડી લાઈવ બહુ મજા આવી શક્તિદાદ અમારા ગેસ્ટ હતા સુજલભાઈ અને સુરજભાઈ અમારા રાઇટર છે અને આજના જોરદાર ગેસ્ટ પરફોર્મન્સ દેવ ચૌહાણ અને કેબીસી રાઉન્ડના અમારા મુખ્ય અભિનેતા अमिताभ बच्चन येथे काप ठाकरे यू वेरी मच